पंचास्तिकाएं भगवान कुमकुंदाचार्य रचित पंचास्तिकाएं तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाएं की टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमा नवमी गाथा नो स्वाध्याय आपने शुरू कर्यो छे। नवमी गाथा एनो अन्वयार्थ ने टीका कर्या छे। ते पछी थी पूज्य गुरुदेव कांजी स्वामी नवमी गाथा उपर आपेल प्रवचन नो थोड़ो अंश आपने कर्यो छे। हवे आजे आगळ भाग लईए। आजे आगळ स्वाध्याय लईए ते पहेला सहज पुनरावर्तन करिए। नवमी गाथा मां सत्ता अने द्रव्य एनी अभिन्नता दर्शावी। सत्ता ने अने द्रव्य ने भिन्न पदार्थ पण नथी, अन्य पदार्थ पण नथी, पण एक ज पदार्थ पण छे। इतने सुधी बात करी कि सत्ता छे ते लक्षण छे अने द्रव्य छे ते लक्ष्य छे। मूल गाथामां एम कहू के तेते सद्भाव पर्यायों ने जे द्रव्य छे पामे छे तेने सर्वज्ञ भगवान द्रव्य कहे छे। अने ए द्रव्य सत्ता थी अनन्यभूत छे, ए सत्ता थी जुदू नथी। तो पूज्य गुरुदेव कांजी स्वामी जे विस्तार कर्यो छे ते आपणे लईए छे। प्रवचन प्रसाद भाग पहेलो पाना नंबर 64। अहीं नीचे थी बीजा पेरेग्राफ में कहे छे के द्रव्य गुण तो शुद्ध छे, तो पछी पर्याय में अशुद्धता आवी क्यां थी? द्रव्य अने गुण शुद्ध छे तो पछी पर्याय नी अशुद्धता एनुं कारण शुं होय? ए पर्याय में अशुद्धता आवी क्यां थी? शुं संयोग माथी आवी? गुरुदेव कहे छे के ना, संयोग माथी अशुद्धता आवती नथी। पर्यायनी स्वतंत्रता छे अने पर्याय द्रव्य गुणने शुद्ध जाणीने तेनो आश्रय कर्यो त्यां तेमां शुद्धता प्रगटी। एटले एनो अर्थ ए थयो के द्रव्यमांथी तो ए अशुद्धता आवी नथी। द्रव्यना आश्रय जे पर्याय प्रगट थई छे ए पर्याय तो शुद्ध छे। जीवनी ए पर्याय जे छे ते तो वितरागी छे, तो पछी जीवने आ विकारी पर्याय शा माटे थाय छे? अथवा तो पर्याय में अशुद्धता क्यांथी आवे छे? तो जारे जीव पोताना स्वरूपनो आश्रय करे छे त्यारे शुद्ध परिणाम थाय छे। तो एवी ज रीते जीव पोते पोताना स्वभावथी च्युत थई अने परनो आश्रय करे छे तो एने विकारी परिणाम थाय छे। जीव पोताना स्वभाव भावे थाय छे, ध्रुव नो आश्रय करे छे तो पर्याय में शुद्धता छे। अने एज जीव स्वभाव भाव थी च्युत थई अने परनो आश्रय करे छे तो विकारी परिणाम थाय छे, शुभाशुभ भाव थाय छे। एटले पर्याय नी अशुद्धता बीजे बार थी नथी आवती, एना पोताना परिणाम छे। एम नथी के संयोगो माथी ए अशुद्धता आवी, એમ નથી કે એક કર્મને કારણે એ અશુદ્ધતા આવી। એટલે આ વાતને અહીંયા તો ગુરુદેવે સમજાવી છે। ગુરુદેવ કહે છે કે પર્યાયની સ્વતંત્રતા છે, પર્યાયનું હોવાપણું છે, એ અવાંતર સત્તા છે। અને એવી અવાંતર સત્તામાં બીજી કોઈ સત્તા કાંઈ કરી શકે નહીં। એટલે એ ન્યાયથી જો જોઈએ તો એ અવાંતર સત્તા પર્યાયની, એક સમયની પર્યાયની, એ વિભાવ પર્યાય હોય કે સ્વભાવ પર્યાય હોય, એ તો એમ જ રહે છે। અવાંતર સત્તા છે એટલે એ કોઈને પરને આધીન તો થતી જ નથી,
એટલે પર્યાયની સ્વતંત્રતા છે અને પર્યાયે દ્રવ્ય ગુણને શુદ્ધ જાણીને તેનો આશ્રય કર્યો ત્યાં તેમાં શુદ્ધતા પ્રગટી. એટલે એ પર્યાયની અંદર અશુદ્ધતા આવી એ તો દ્રવ્યમાંથી આવી નથી. અસ્થિરતાનો અલ્પ વિકાર થયો તે પણ પોતાનું પરિણમન છે. અસ્થિરતા એટલે કે પોતે સ્વભાવમાં એકાગ્રતા ન કરી એને અસ્થિરતા કહેવાય. પોતે સ્વભાવ ભાવે ન થયો એટલે અસ્થિર થયો. એવી અસ્થિરતા જ્યારે થઈ છે તો વિકાર થયો છે, તો એવો અલ્પ વિકાર થયો છે એવી અશુદ્ધ પર્યાય થઈ છે તો એ પણ એની પોતાની છે, પોતાનું પરિણમન છે. અને જ્યારે એ પોતાનું પરિણમન છે તો પછી એ બીજા દ્વારા થયું નથી. અને બીજા દ્વારા થયું નથી તો એનો અર્થ એ થયો કે કોઈ સંયોગો કે નિમિત્તો એને વિકારી પરિણામ કરાવતા નથી, એને વિભાવરૂપ થવા માટે પ્રેરતા નથી. પણ જીવ પોતે જ એવા પરિણામ કરે છે. દ્રવ્યનો વિચાર કરીએ તો વિભાવ પરિણામ જીવ દ્રવ્યને અને ઉદગળને થાય, તો બંનેના એવા વિભાવ પરિણામ જે થાય છે તે સ્વતંત્રપણે થાય છે. દ્રવ્ય પોતે સ્વતંત્રપણે પોતાની પર્યાયને પ્રાપ્ત થાય છે. એ વિભાવ પર્યાય હોય તો એ વિભાવ પર્યાયને એ પ્રાપ્ત કરે છે, તો પણ સ્વતંત્રપણે પોતે પ્રાપ્ત કરે છે. એમાં જીવ દ્રવ્ય એવા વિભાવ પરિણામે થાય છે તો એનો પોતાનો દોષ છે, કોઈ બીજાને કારણે થાય છે એમ નથી. પણ એ ઉદગળને જે વિભાવ પરિણામ એટલે કે સ્કંદરૂપ પર્યાય થાય છે તો એ પણ એ દ્રવ્યને કારણે થાય છે. બીજું અન્ય દ્રવ્ય એને પ્રેરતું નથી કે એ પરમાણુઓ ભેગા થાય અને સ્કંદ બને, એ પણ એના પરિણામ છે. ઉદગળ પરમાણુમાં એ સ્કંદપણે થવાની યોગ્યતા પડી છે અને એ પોતે સ્વયં એ સ્કંદપણે થાય છે, કોઈ અન્યને કારણે નહીં. કે સ્કંદરૂપ થવાની જે એવી પર્યાય થવી એ પર્યાય પણ સ્વતંત્ર છે, એનું અસ્તિત્વ છે એટલે એ સત્તા છે. અને એ અવાંતર સત્તામાં બીજી કોઈ સત્તા કાંઈ કરી શકે નહીં. એટલે એ ન્યાયથી સમજીએ તો ઉદગળ પરમાણુના સ્કંદ રચાય એમાં પણ બીજો કોઈ કાંઈ કરતો નથી. એટલે આ રીતે પર્યાયોની સ્વતંત્રતા છે. હવે આગળ કહે છે કે જે પોતે તન્મયપણે પર્યાયોપણે પરિણમે છે તેને જ દ્રવ્ય કહેવાય છે. આ પર્યાયની સ્વતંત્રતા બતાવી અને એમાં એ વાત લીધી કે દ્રવ્ય દ્રવે છે એટલે આ પર્યાય થાય છે. એટલે દ્રવ્ય પોતે પર્યાયમાં દ્રવે છે, દ્રવ્ય પોતે પર્યાયમાં રહેવું છે. તો કહે છે કે એ દ્રવ્ય કોને કહેવાય કે જે આ પર્યાય રૂપે પરિણમે છે તે દ્રવ્ય છે. જે પોતે તન્મયપણે પર્યાયોપણે પરિણમે છે તે મયપણે, તન્મયપણે એટલે તે મયપણે, એટલે જે દ્રવ્ય છે તે પર્યાયપણે પરિણમે છે અને એને જ દ્રવ્ય કહેવાય છે. પર્યાયો સાથે એનું તન્મયપણું છે, તે મયપણું છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો, હવે આગળ લઈએ. ગુરુદેવ કહે છે કે ગુણ પર્યાયમય સત્તાથી દ્રવ્ય ખરેખર જુદું નથી પણ અભેદ છે. ગુણ પર્યાયમય સત્તા એનાથી દ્રવ્ય ખરેખર જુદું નથી, એટલે સત્તાથી દ્રવ્ય જુદું નથી. આ છયે દ્રવ્યોની વાત છે. છયે દ્રવ્યો પોતપોતાના ગુણ પર્યાયોની સત્તાથી એકમેક છે, પોતાની સત્તાથી દ્રવ્ય જુદું નથી. ગુણ પર્યાય રૂપ સત્તાથી પણ દ્રવ્ય જુદું નથી. દ્રવ્યનું લક્ષણ શું, દ્રવ્યનું લક્ષણ શું? અહીંયા સત્તાની અપેક્ષાએ વાત કરવી છે એટલે દ્રવ્યનું લક્ષણ શું બતાવ્યું છે કે સત્તા તે દ્રવ્યનું લક્ષણ છે. દ્રવ્યનું લક્ષણ શું? સત્તા તે દ્રવ્યનું લક્ષણ છે. સત્તા એટલે હોવા પણ, તેના વડે દ્રવ્ય પ્રસિદ્ધ થાય છે. દ્રવ્ય પોતાની સત્તાથી જ લક્ષિત થાય છે, પોતાનું અસ્તિત્વ છે. એટલે દ્રવ્યમાં અસ્તિત્વ નામનો ગુણ પડ્યો છે
तो अस्तित्व छे तो ए द्वारा द्रव्य नो ख्याल आवे छे। अस्तित्व छे एटले सत्ता छे, एटले सत्ता द्वारा द्रव्य नो ख्याल आवे छे, एटले द्रव्य नु लक्षण सत्ता छे। सत्ता ते द्रव्य नु लक्षण छे। द्रव्यना अनंत गुण छे तो एमांथी कोई पण गुण ने अपेक्षाए एनु लक्षण कहेवाय। द्रव्यमां जीव द्रव्यमां ज्ञान गुण छे तो ज्ञान ते जीव द्रव्यनु लक्षण कहेवाय। अहींया आपणे सत्तानी वात करवी छे, अस्तित्वनी वात करवी छे अने ए सत्ता द्रव्यथी जुदी नथी ए समजावुं छे। एटले सत्ता छे ए द्रव्यनु लक्षण छे एम लीधुं छे। सत्ता एटले होवा पण અને તેના વડે દ્રવ્ય પ્રસિદ્ધ થાય છે, દ્રવ્યનો ખ્યાલ આવે છે, દ્રવ્ય પોતાની સત્તાથી જ લક્ષિત થાય છે, પર વડે તે લક્ષિત થતું નથી। દરેક દ્રવ્યની સત્તા સ્વતંત્ર છે એ વાત આપણે અગાઉ આઠમી ગાથામાં કરી ગયા। મહાસત્તા અને અવાંતર સત્તાની વાતમાં એ બધું આપણે સમજ્યા છીએ। ગુરુદેવ અહીંયા કહે છે કે કર્મ વડે ઉદ્ગળ દ્રવ્યનું અસ્તિત્વ પ્રસિદ્ધ થાય છે। ઉદ્ગળ દ્રવ્યનું અસ્તિત્વ, કે ઉદ્ગળ દ્રવ્યનો જે સ્વભાવ છે, મૂર્તિકપણું છે, એના વડે આપણને ખ્યાલમાં આવે છે, પણ એ વાત અહીંયા નથી લેવી। અહીંયા જે વાત લેવી છે તે સત્તાની વાત લેવી છે, એટલે અહીંયા ગુરુદેવે કર્મની વાત લઈ અને સમજાવ્યું છે કે કારમણે રજકણો છે તે પૂદગળ છે, એ પૂદગળ છે। એવા અનેક પ્રકારના પૂદગળ પરમાણુ હોય છે અને એ પ્રકારના પરમાણુ ભેગા થાય છે અને એ સ્કંદ રૂપે પરિણમે છે, એટલે કે કર્મ રૂપે પરિણમે છે। તો કર્મ એ પૂદગળ પરમાણુનો સ્કંદ છે, એ પૂદગળ પરમાણુઓ એ કારમણે રજકણો છે। તો કે છે કે કર્મ વડે પૂદગળ દ્રવ્યનું અસ્તિત્વ પ્રસિદ્ધ થાય છે। આપણે એમ કહીએ કે કર્મ છે, તો કર્મ છે એનો અર્થ એ થયો કે પૂદગળ દ્રવ્ય છે, કેમ કે કર્મ જ છે, દ્રવ્ય કર્મ છે, એ કારમણે રજકણો એ પૂદગળોનો એ સ્કંદ છે। આગળ કહે છે આત્મા પોતાની સત્તા વડે પ્રસિદ્ધ થાય છે। જો પૂદગળ ની પ્રસિદ્ધિ જે છે તે અહીંયા કર્મ વડે લીધી છે, અને એવી રીતે આત્માની સત્તાનો વિચાર કરીએ તો આત્મા પોતાની સત્તા વડે પ્રસિદ્ધ થાય છે। એટલે પોતાની કઈ સત્તા છે? એની જ્ઞાન સત્તા છે, ચેતન સત્તા છે, એ બધી એની સત્તા છે ને, તો એના વડે એ પ્રસિદ્ધ થાય છે। બીજી ચીજ લક્ષણ અને દ્રવ્ય લક્ષ એમ નથી, બીજી ચીજ એનું લક્ષણ હોય નહીં। અસ્તિત્વને અહીંયા લક્ષણ તરીકે લેવું છે તો કે છે કે અસ્તિત્વ છે એ જ લક્ષણ છે, એટલે એ સિવાય બીજી કોઈ ચીજ જે દ્રવ્યમાં છે જ નહીં એ લક્ષણ બને નહીં। બીજી ચીજ લક્ષણ અને દ્રવ્ય એનું લક્ષ એમ નથી, પણ દ્રવ્યની સત્તા તે દ્રવ્યનું લક્ષણ અને દ્રવ્ય લક્ષ, આટલો ગુણ ગુણી ભેદ પાડીને ઓળખાવ્યું। એટલે કે જે સત્તા કઈ એ તો અસ્તિત્વને કારણે છે, એટલે અસ્તિત્વ ગુણ અને એ ગુણને અને બીજા અનંત ગુણને ધારી નાખનાર તે દ્રવ્ય છે, એટલે દ્રવ્ય છે તે ગુણી છે અને અસ્તિત્વ નામનો ગુણ છે, એટલે એવી સત્તા છે તો એ સત્તા દ્રવ્યથી જુદી નથી। છતાં એમાં સંજ્ઞા ભેદ છે, સંજ્ઞા એ જુદા છે, એટલે આ ગુણ ગુણીનો ભેદ પાડ્યો, એ ભેદ થયો એટલે વ્યવહાર થયો, પણ પરમાર્થે તો ગુણ ગુણીનો ભેદ નથી, દ્રવ્ય અને સત્તા કાંઈ જુદા નથી, નિશ્ચયથી સત્તા અને દ્રવ્યનો ભેદ નથી, દ્રવ્ય પોતે જ સત્તા સ્વરૂપ છે, દ્રવ્ય પોતે જ સત્તા સ્વરૂપ છે। ઉદ્ગળની પર્યાયમાં ઉદ્ગળ દ્રવ્ય પ્રાપ્ત થાય છે,
અને જીવની પર્યાયમાં જીવ દ્રવ્ય પ્રાપ્ત થાય છે. જે દ્રવ્ય હોય એ દ્રવ્ય જ પર્યાયની અંદર પહોંચે છે, વ્યાપે છે, એટલે એ પર્યાયમાં એ દ્રવ્ય પ્રાપ્ત થાય, પણ બીજું દ્રવ્ય પ્રાપ્ત થાય નહીં. માટીની પર્યાય રૂપે ઘડો થયો છે તો ઘડામાં માટી પ્રાપ્ત થાય, પણ એમાંથી સોનું પ્રાપ્ત ન થાય. બીજી રીતે કહીએ તો માટી ઘડામાં વ્યાપે, કેમ કે એ ઘડો છે તે માટીની પર્યાય છે. તો અહીંયા એમ કહે છે કે પૂતગળની પર્યાયમાં પૂતગળ દ્રવ્ય પ્રાપ્ત થાય અને જીવની પર્યાયમાં જીવ દ્રવ્ય પ્રાપ્ત થાય છે. આવું હોવા છતાં મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની જીવો અનેક પ્રકારે મૂળ વાતમાં એની સમજમાં ભૂલ કરે છે, એટલે અહીંયા ઉદાહરણ આપી અને ગુરુદેવે સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે કે સીતાજીના શુદ્ધ બ્રહ્મચર્યને કારણે અગ્નિમાંથી પાણી થયું, પણ એમ ખરેખર નથી. સીતાજીના બ્રહ્મચર્યનો મહિમા બતાવીને તેવો ઉપદેશ આપવા માટેનું કથન છે, એટલે તો માત્ર ઉપચાર છે. એ કથન દ્વારા એમના બ્રહ્મચર્યનો મહિમા દર્શાવવો છે. ખરેખર બ્રહ્મચર્ય પર્યાય તો આત્માની છે, અને અગ્નિમાંથી પાણી થયું તે પર્યાય ભૂતગળની છે. એટલે બ્રહ્મચર્યના કારણે અગ્નિમાંથી પાણી થયું એમ નથી. બ્રહ્મચર્ય છે એ તો જીવની પર્યાય છે, એ આત્માની પર્યાય છે, અને અગ્નિમાંથી પાણી થયું તે પર્યાય ભૂતગળની છે. એટલે એક દ્રવ્યની પર્યાયમાં બીજું દ્રવ્ય પ્રાપ્ત થાય એમ બને નહીં. જે દ્રવ્યની પર્યાય છે એ દ્રવ્યની પર્યાયમાં એ જ દ્રવ્ય વ્યાપ્યું હોય એટલે એની જ પ્રાપ્તિ થાય. દરેક દ્રવ્યની પર્યાયમાં તે દ્રવ્ય પોતે જ પ્રાપ્ત થાય છે, બીજું દ્રવ્ય પ્રાપ્ત થતું નથી. બીજી એક વાત પણ લીધી છે. ગુરુદેવ કહે છે કે નમોકાર મંત્રને કારણે કે ભક્તામર સ્તોત્રને કારણે રોગ આદિ ટળી જાય છે એમ અજ્ઞાનીને ભ્રમણા થાય છે. કેટલાય લોકો આમ માને છે કે ભક્તામરની અમુક ગાથા બોલવાથી અમુક જાતના રોગ ચાલ્યા જાય, અથવા અમુક ગાથા બોલવાથી એની અમુક પ્રકારની સ્મરણ શક્તિ કે અમુક શક્તિ વધે, આવી બધી માન્યતાઓ છે. તો એનું ખંડન કરતા ગુરુદેવ સમજાવે છે કે નમોકાર મંત્રને કારણે કે ભક્તામર સ્તોત્રને કારણે રોગાદિ ટળી જાય એમ અજ્ઞાનીની ભ્રમણા છે. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, તારો રોગ નહીં ટળે તો તું નમોકાર મંત્ર વગેરેને નહીં માને, એમ જ ને? નમસ્કાર મંત્ર મહામંત્ર છે, અને એનાથી તે એમ માન્યું કે રોગ મટે, અને પછી જો રોગ ન મટે તો તું નહીં માને એને? ભક્તા મંત્ર ભક્તામર સ્તોત્ર એ મહાન સ્તોત્ર છે, ઋષભદેવ ભગવાનની એ સ્તુતિ છે, અદભુત સ્તુતિ છે. તો એ સ્તુતિ કરતા પોતાને એવો પ્રભુ પ્રત્યેનો અહોભાવ, પૂજાનો ભાવ હોય છે, શુભભાવ એવો હોય છે, પણ તું એમ માને કે એ સ્તોત્રની અમુક ગાથા બોલવાથી રોગ મટે, અને જો રોગ ન મટે તો તું પછી ભક્તામર સ્તોત્ર ને નહીં માને? નમોકાર મંત્ર ગણવાથી કે ભક્તામર સ્તોત્ર બોલવાથી રોગ આદિ ટળે એવી જો તારી માન્યતા હશે, તો પછી રોગ આદિ નહીં ટળે ત્યારે તને પંચ પરમેશ્વરી વગેરેની શ્રદ્ધા ક્યાંથી રહેશે? પછી તો એમ જ થાય ને કે રોગ મટ્યો નહીં એટલે પછી આ ભક્તામર સ્તોત્ર જે છે તે પણ ખોટું, નૌકાર મંત્ર પણ ખોટો. માટે એવી ઊંધી માન્યતા કરવી નહીં, કેમ કે રોગ આદિ જ્યાં થયા છે એ શરીર છે, એ ભૂતગળની પર્યાય છે, એ ભૂતગળની પર્યાય છે, અને તને જે ભાવ થયો છે તે શુભભાવ જીવની પર્યાયમાં છે, એટલે કોઈ કોઈની પર્યાયમાં વ્યાપતું નથી. માટે એક દ્રવ્યને લીધે બીજા દ્રવ્યમાં કાંઈ ફેરફાર થાય તે માન્યતાને છોડ, એવી માન્યતાને છોડી દે, એવું થતું નથી. વળી એક ઉદાહરણ બીજું પણ લીધું છે.
गुरुदेव कहे छे अहींया के एक मणस थी 50 मणनो भार न उपड़े अने 10 मणस भेगा थईने ते उपाड़ी सके। त्यां दसे मणसोनी सत्ता जुदी जुदी छे, 10 मणसोनी शक्ति भेगी थई ज नथी। सामान्य जीवनी मान्यता शू छे के 10 मणसोनी शक्ति भेगी थई एटले पेलो भार उपाड्यो, ए भार उपड्यो। गुरुदेव कहसे के भाई ये दसे नी सत्ता जुदी जुदी छे, 10 मणसोनी शक्ति भेगी थई छे एवी तारी मान्यता छे, ए सिद्धांतनी विरुद्धनी मान्यता छे, एम थई सके नहीं, केम के बधा द्रव्यो जुदा छे, ए बधानी शक्ति क्यांथी भेगी थाय। दरेक मणसनी सत्ता जुदी छे अने मणसनी शक्तिने लीधे वजन उपड्यू एम पण नथी। માણસની શક્તિને લીધે પેલું 50 મણ વજન હતું તે ઉપડ્યું એમ પણ નથી। એ 50 મણની જે વસ્તુ જે છે એ વસ્તુ એની સત્તામાં છે, અને એની સત્તામાં છે તો એનું ક્ષેત્રાંતર થવું, એ ઉપડવું, ઊંચું થવું, ખસવું એની સત્તામાં રહીને થાય છે, અને આ માણસો જે છે એની સત્તા જુદી છે। આ માણસોની સત્તાથી પેલા 50 મણનો ભાર જે છે એ ખસે છે એ કઈ રીતે બને? એ થઈ શકે જ નહીં। અવાંતર સત્તાનો જયારે વિચાર કરીએ છીએ તો એ વાતનો ખ્યાલ આવે છે કે જે દ્રવ્યની અવાંતર સત્તા છે એ દ્રવ્યની અવાંતર સત્તામાં બીજા દ્રવ્યની અવાંતર સત્તા કાંઈ પણ કરી શકે નહીં। તો પછી આ માણસોની જે સત્તા છે એ પેલા 50 મણનો જે ભાર છે એની અંદર શું કરે? કાંઈ કરે નહીં। આ વાત સમજાય તો દ્રવ્યની, દ્રવ્યના પરિણામની, સત્તાની, બધાની સ્વતંત્રતાનો ખ્યાલ આવે અને જીવને અકર્તા ભાવ આવે અને જીવ પોતાના સ્વરૂપ તરફ વળે। શું કહે છે ગુરુદેવ? કે દરેક માણસની સત્તા જુદી છે અને માણસની શક્તિને લીધે વજન ઉપડ્યું એમ પણ નથી। તે ચીજની સત્તામાં, એ ચીજની સત્તા પણ જુદી છે અને એ ચીજની સત્તામાં રહીને એ ખસ્યું છે, એ હલ્યું છે, એ ઉપડ્યું છે। માણસના શરીરના દરેક પરમાણુની સત્તા જુદી જુદી છે, દરેક પરમાણુની સત્તા જુદી છે, એ પણ અવાંતર સત્તા છે। દરેક પરમાણુની સત્તા જો જુદી છે તો પછી 10 માણસના શરીરના કેટલા પરમાણુ અને દરેકની પરમાણુની અવાંતર સત્તા જુદી જુદી હોય તો એ ભેગી થઈ જાય અને પછી પેલી સત્તા જે 50 મણનું વજન એનું ક્ષેત્રાંતર કરી દે એ કઈ રીતે બને? દરેક પરમાણુ પોતાની સત્તામાં જુદા જુદા જ પરિણમે છે। આ વાત બેસરી અઘરી છે પણ એમ જ છે। એક પરમાણુ ઉપર માણસ ન બેસી શકે, એક બીજું ઉદાહરણ પણ લીધું છે, એક પરમાણુ ઉપર માણસ ન બેસી શકે પણ અનંત પરમાણુનો સ્કંદ થઈ ને પાઠ થઈ તેના ઉપર માણસ બેસી શકે, બરાબર છે? નથી બરાબર, એ તો સંયોગ દ્રષ્ટિ થઈ, એ બરાબર વાત નથી। કે સંયોગ દ્રષ્ટિથી એવું લાગે છે એક પરમાણુ ઉપર માણસ ન બેસી શકે અને અનંત પરમાણુનો સ્કંદ થઈ અને પાઠ થઈ તો તેના ઉપર માણસ બેસી શકે, એમ સંયોગ દ્રષ્ટિથી જ લાગે છે। ખરેખર પરમાર્થ દ્રષ્ટિએ, સત્ય દ્રષ્ટિએ તો એમ છે જ નહીં। ખરેખર અનંત પરમાણુની સત્તા એક થઈ જ નથી। તમને પાઠ દેખાય છે પણ એ પાઠમાં અનંત પરમાણુની સત્તા એમને એમ જ રહી છે અને દરેક પરમાણુ જુદો જુદો જ છે। આમ પૃથક સત્તાને, જુદી જુદી સત્તાઓને, અવાંતર સત્તાને અજ્ઞાની સમજતો નથી, દેખતો નથી, એની સ્થૂળ દ્રષ્ટિ છે। એટલે એ સ્થૂળ દ્રષ્ટિપણે, એટલે ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ જાણે છે એને એ સાચું માને છે,
પણ અતિન્દ્રિયપણે જે વાત ભગવાનના જ્ઞાનમાં આવે છે એનો એને ખ્યાલ નથી, સિદ્ધાંતોને એટલા માટે એ સમજતો નથી. પણ જિનેશ્વર ભગવાન કથિત સિદ્ધાંતોને એ સમજીને સ્વીકારી લે પછી બધું સહેલું છે, સરળ છે. અહીંયા પેલી પાઠ ઉપર માણસ બેસે એની થોડીક વાત બાકી રહી જાય છે, પણ આપણે પૂરી કરીએ. ગુરુદેવે એમ કહ્યું કે એવી કોઈ પાઠ હોતી નથી. એ બધી વખતે પાઠ થઈ છે ત્યારે પણ દરેક પરમાણુની સત્તા તો જુદી જ છે. એ પરમાણુની સત્તા એવી છે, પાઠના દરેક પરમાણુની જે સત્તા છે તે જેવી છે તેવી જ છે. તો પછી એની ઉપર જે માણસ બેસે છે, તો એ માણસ બેસે છે એટલે એ શરીર પણ અસંખ્ય પરમાણુનો સ્કંદ છે, અને એ અસંખ્ય પરમાણુ જે છે એ દરેક પરમાણુ પોતાની સત્તામાં છે. એટલે ક્યાં કોનો ભાર કોની ઉપર પડે છે? ભેગા જ નથી થયા તો પછી ક્યાં ભાર પડવાનો પ્રશ્ન જ છે? બધા પોતપોતાની સત્તામાં જ રહ્યા છે. શરીરના પરમાણુ, અસંખ્ય પરમાણુ એ પણ એની સત્તામાં રહ્યા છે, અને પેલા પાટમાં રહેલા એ પરમાણુ એ પણ પોતાની સત્તામાં જ રહ્યા છે. બધા પોતપોતાની સત્તામાં રહ્યા છે. એટલે જ્યારે આ પરમાણુઓનો સ્કંદ જ્યાં પાટ છે એ જ આકાશના એ જ ક્ષેત્રમાં છે તો છે, એ પોતાની સત્તામાં રહ્યો છે, અને પાટની અંદરના જે પરમાણુઓ છે એની સત્તામાં રહ્યા છે. એમાં ક્યાં કોઈ બેસે છે? એટલે જ ગુરુદેવ કહે છે ને, ઘણી વાર એ વાત કરે છે ને કે પાટને એ સ્પર્શતોય નથી. ગુરુદેવે આવી વાત પ્રવચનમાં ઘણી વાર કરી છે કે ચપ્પુથી, એમ કે શાક કપાય છે તો કહે છે કે ચપ્પુ જે છે એ શાકને અડતું નથી, સ્પર્શતું નથી. આ વાત ગુરુદેવે કહી છે ને. એ બધા પોતપોતાની સત્તામાં રહ્યા છે, અને સત્તામાં રહીને પોતે પરિણમી રહ્યા છે. અઘરું છે પણ સમજે તો સમજાય એવું છે. જેના ટુકડા થાય છે એ એની સત્તામાં રહીને થાય છે. એ સ્કંદ જે છે એમાંથી છૂટા પડવું એની સત્તામાં થઈ રહ્યું છે, અને એ સત્તામાં બીજું દ્રવ્ય એટલે પેલી છરી ચપ્પુ એ કાંઈ કરતું નથી. એ છરી ચપ્પુના પરમાણુઓ જે છે એની પોતાની સત્તામાં છે, અને સ્કંદ રૂપે પરિણમન થાય છે એ પણ એની પોતાની સત્તામાં થાય છે, એ બીજાની સત્તામાં થતું નથી. આ વાતને સમજવાની છે. સંયોગ દ્રષ્ટિથી જીવો જુએ છે એટલે આવી વાત સમજાતી નથી. પણ જરાક સિદ્ધાંતને સાથે રાખી અને પોતે સમજવાનો પ્રયત્ન કરે તો સમજાય એવું છે. અને આવું મહાન સત્ય સમજાતા પછી સહજ રીતે બારમાં ક્યાંય રૂચિ થતી નથી, અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે. આગળ કહે છે, પરમાણુનો સ્કંદ થતા તેને અસ્થિકાય કહેવાય છે. તે ઉપચારથી છે. એટલે ખરેખર દરેક પરમાણુની સત્તા ભિન્ન ભિન્ન છે. અવાંતર સત્તા જે છે ને એનું હોવાપણું છે ને, એટલે એ અપેક્ષાએ આપણે એમ કહીએ કે જે સ્કંદરૂપ સત્તા થઈ તો બરાબર છે, પણ એ ઉપચાર કહેવાય. કેમ કે એમાં રહેલા પરમાણુ પોતાની સત્તામાં જ રહ્યા છે, એ પોતાની સત્તાને ગુમાવતા નથી. કોપરના પરમાણુ લઈએ અને એક એક પરમાણુ ભેગો થઈ અને એ કોપરની શીટ બને, તો એ કોપરની શીટની અંદર રહેલો દરેક પરમાણુ એ કોપરપણે જ છે. એ કોપરની સત્તા એનામાં રહેલી છે, એનામાં કોપરની બધી જ કેરેક્ટરિસ્ટિક બધા જ ગુણધર્મો રહેલા છે. એવું નથી કે એમાં કોપરની કેરેક્ટરિસ્ટિક ચાલી જાય. અને એવી જ રીતે એ કોપર સલ્ફર અને ઓક્સિજન સાથે જોડાઈને કોપર સલ્ફેટ બને છે ત્યારે આપણને એ પાવડર રૂપે દેખાય છે, છતાંય એ કોપર સલ્ફેટમાં કોપરના બધા જ ગુણો રહેલા છે. એક પણ ગુણને એ ગુમાવતું નથી, એટલે કે એની સત્તાનો નાશ થતો નથી. કોપર સલ્ફેટમાંથી પાછું કોપર પ્રાપ્ત કરવામાં આવે તો એની અંદર એ બધા જ ગુણો હોય છે. એની કન્ડક્ટિવિટી આ તે જે કંઈ જેમ છે તેમ બધું એમનું એમ જ જળવાઈ રહે છે, એ કાંઈ બદલાતું નથી. એટલે એ પોતે પરમાણુ પોતાની સત્તાને ગુમાવતો નથી. સ્કંદમાં રહ્યો છે
तो पण ए पोतानी सत्ता ने गुमावतो नथी, पोतानी कैरेक्टरिस्टिक ने गुमावतो नथी। एटले गुरुदेव अहींया एम कहे छे के परमाणु नो स्कंध थता तेने अस्थिकाय कहेवाय छे, पण ते उपचार थी छे। एटले खरेखर तो परमाणु पोतानी भिन्न भिन्न सत्ता में ज छे, दरेक परमाणु नी सत्ता भिन्न भिन्न छे, पोतानी अवांतर सत्ता में ज छे। आगळ कहे छे लक्षण तेने कहेवाय कि जेना वड़े वस्तु जणाय, अने लक्षण वड़े जे वस्तु जणाय ते लक्ष्य छे। दरेक द्रव्यनु लक्षण भिन्न भिन्न छे, जेम उष्णता लक्षण वड़े अग्नि लक्षित थाय छे, राग छे ते राग वड़े आत्मद्रव्यनी सत्ता सिद्ध थाय छे, पण राग वडे काही पूतगळ द्रव्यनी सत्ता सिद्ध थती नथी, कारण के पूतगळमां राग होय नहीं। राग क्या होय? आत्मामां होय। राग कोनी पर्याय थई सके? जीवनी पर्याय होय, ए पूतगळनी पर्याय होय नहीं। एटले राग छे तो ए राग वडे आत्मद्रव्यनी सत्ता सिद्ध थाय छे, एटले ए पूतगळनी पर्याय पूतगळनी पूतगळ द्रव्यनी सत्ता ने ए सिद्ध करतुं नथी। राग वड़े पूतगळ द्रव्यनी सत्ता लक्षित थती नथी, तेम कर्म वड़े पूतगळ द्रव्यनी सत्ता लक्षित थाय छे, पण कर्म वड़े आत्मानी सत्ता लक्षित थती नथी। कर्म शू छे? ए कारमणे रजकणोनो स्कंध छे, तो ए कारमणे रजकणो छे, ए पूतगळ छे, तो ए कर्म वड़े पूतगळ द्रव्यनी सत्ता ख्यालमां आवे, पण एना वडे आत्मानी सत्ता ख्याल में ना आवे। आपणे तो कर्म द्वारा बधु आत्मा उपर स्थापी दईए छीए, कर्म वडे आत्मानुं शुं थाय? आत्मानुं काई थतुं नथी। अहींया बे सत्ताने जुदी पाड़ी कि कर्म वडे आपणने जे सत्ता ख्याल में आवे छे ते कोनी छे? पूतगळनी छे। अने हवे पछी एम कहेवाय के जो पूतगळनी सत्ता छे तो जीवनी सत्ता में ए शुं करे? काई करतुं नथी। पहला तो ए सिद्ध कर्युं गुरुदेवे के आ कर्म छे ते जड़ कर्मो छे, अने ए कर्म वडे ए पूतगळनी सत्ता ख्याल में आवे छे, पूतगळनी सत्ता लक्षित थाय छे, ए कर्म वडे आत्मानी सत्ता लक्षित थती नथी। અને પછી હવે એ વાતને વિચારવાની છે કે જો એક અવાંતર સત્તા બીજી અવાંતર સત્તામાં કાંઈ ફેરફાર કરતી નથી, તો પછી આ જે કર્મ એ પૂતગળની સત્તા છે એ જીવની સત્તામાં શું કરી શકે? જીવની સત્તામાં કાંઈ જ કરે નહીં। એટલે કર્મ છે તે ખરેખર જીવને કાંઈ કરતા નથી, જીવ પોતે જ પોતાની સત્તામાં રહીને विभाव भावे थाय छे के विकारी परिणाम करे छे, पण कर्म एने एवा विभाव भावे करावतु नथी। कर्मनी सत्ता जुदी अने जीवनी सत्ता जुदी, पोतानी पर्यायथी पोतानुं द्रव्य लक्षित थाय छे, एक द्रव्यनी पर्यायथी बीजा द्रव्यनी सत्ता लक्षित थती नथी। एटले के जीव द्रव्य छे તે વિભાવ ભાવે થયું છે, તો એ વિભાવ ભાવે કે રાગના ભાવે, શુભ ભાવે કે અશુભ ભાવે થયેલું એ જીવ દ્રવ્ય જ લક્ષિત થાય છે, એ દ્વારા જીવ દ્રવ્ય જ લક્ષિત થાય, એ જીવની પર્યાય છે। પણ એ કાંઈ કર્મની પર્યાય નથી, શુભ ભાવે થાય છે તો એમાં કર્મ કાંઈ કરે છે એ દ્વારા એ કારણ રજકોણોનું લક્ષ થતું નથી, એ જીવની પર્યાય છે। પોતાની પર્યાયથી પોતાનું દ્રવ્ય લક્ષિત થાય છે, એક દ્રવ્યની પર્યાયથી બીજા દ્રવ્યની સત્તા લક્ષિત થતી નથી। આ રીતે સત્તા લક્ષણ છે અને દ્રવ્ય છે તે તેનું લક્ષ છે, એ લક્ષિત લક્ષણ દ્વારા થાય છે। દ્રવ્યને અને સત્તાને આવો લક્ષ લક્ષણ ભેદ છે, પણ વસ્તુ ભેદ કે પ્રદેશ ભેદ નથી। સત્તાને અને દ્રવ્યને લક્ષ લક્ષણ ભેદ છે, પણ વસ્તુ ભેદ કે પ્રદેશ ભેદ નથી। એ જુદી વસ્તુ નથી, એ જુદો પદાર્થ નથી, અને એના પ્રદેશો પણ જુદા નથી। જે પ્રદેશોમાં
કે દ્રવ્ય રહેલું છે, જે વસ્તુ છે, તે જ પ્રદેશમાં એની સત્તા છે. આગળ કહે છે, રાગ વડે આત્મા લક્ષિત થાય છે, પણ ત્યાં તે બંનેને જાણનારું તો જ્ઞાન છે, કઈ રાગ વડે જણાતું નથી. જો સ્પષ્ટતા કેટલી કરી દીધી, રાગ વડે આત્મા લક્ષિત થાય છે, પણ છતાં રાગને અને આત્માને જાણનારું તો જ્ઞાન છે. એટલે જ્ઞાનની સત્તા છે એ એનાથી જુદી રહી અને એને જાણે છે. ભવાંતર સત્તાનો વિચાર કરીએ તો જ્ઞાનની પણ સત્તા છે ને, અને જ્ઞાનની સત્તા છે તે રાગને પણ પોતાથી જુદો જાણે છે. એમ નથી કે રાગરૂપ થઈને જ્ઞાન જાણે છે, એમ નથી. એટલે રાગ અને આત્મા બંનેને જાણનારું જ્ઞાન છે, રાગ વડે જણાતું નથી. રાગ વડે જીવ લક્ષિત થાય, પણ રાગ કઈ જીવનું જ્ઞાન કરતો નથી. રાગનો સ્વભાવ જીવનું જ્ઞાન કરવાનો નથી. જ્ઞાન કરવાનો સ્વભાવ તો જ્ઞાનનો જ છે, જાણવાનો સ્વભાવ તો જ્ઞાનનો જ છે. એવી રીતે આનંદની વાત લઈએ તો આનંદ ગુણ છે, આનંદ ગુણ એ લક્ષણ છે, અને આનંદ ગુણ દ્વારા એ જીવ લક્ષિત થાય. પણ છતાંય આનંદ ગુણ કઈ જીવને, આત્માને, આત્માના ગુણને જાણતો નથી. જાણવા વાળું તો જ્ઞાન છે. એટલે બધાને પોતપોતાની સત્તા છે. આનંદ ગુણ જે છે એની સત્તામાં રહી અને એ પરિણમી રહ્યો છે. શાંતિનો ગુણ છે એ પણ એની સત્તામાં રહીને પરિણમી રહ્યો છે. એટલે જે ગુણો અંદરમાં રહ્યા છે એ પણ પોતે પોતાની સત્તામાં રહીને પરિણમી રહ્યા છે. એનાથી કઈ બીજી સત્તામાં ફેરફાર થાય છે એમ નથી. જ્ઞાન ગુણ પોતાની સત્તામાં રહી અને બધાને જાણી રહ્યો છે. તો જે વિભાવ પર્યાય થઈ અને રાગનો ભાવ થયો કે દ્વેષનો ભાવ થયો, એને પણ જ્ઞાન જાણે છે. એની સત્તામાં રહી અને એને જાણે છે, પણ એ રાગમય થતું નથી. તો રાગ વડે આત્મા લક્ષિત થાય છે, પણ ત્યાં તે બંનેને જાણનારું તો જ્ઞાન છે, કઈ રાગ વડે જણાતું નથી, રાગ જાણવા વાળો નથી. લક્ષિત થાય છે એટલી જ વાત ત્યાં કહી છે. ઉપર ઉદાહરણમાં એ વાત લીધી ને, એટલે એની અહીંયા સ્પષ્ટતા નહીં. આગળ કહે છે 66મા પાના ઉપર, નિમિત્ત તરીકે કર્મનું અસ્તિત્વ નક્કી કરવું હોય ત્યારે એમ યુક્તિ અપાય કે, જો અહીંયા નિમિત્ત તરીકે કર્મનું અસ્તિત્વ નક્કી કરવાની વાત છે, તો એ કઈ રીતે કરાય? તો આ યુક્તિ તરીકે આમ સમજાય એમ કરીને વાત કરી છે. નિમિત્ત તરીકે કર્મનું અસ્તિત્વ નક્કી કરવું હોય ત્યારે એમ યુક્તિ અપાય કે, જો ભાઈ ક્રોધ નથી કરવો એમ નિર્ણય કર્યો, છતાં બીજી ક્ષણે ક્રોધ થઈ જાય છે, તો સામે આત્માનું એટલે કે આત્મસ્વભાવનું, અહીંયા આત્માનું કહેતા આત્માના એવા સ્વભાવનું પ્રતિપક્ષી એવું જડ કર્મ નિમિત્ત તરીકે છે. ક્રોધ નથી કરવો છતાં ક્રોધ થઈ જાય છે, તો એ ક્રોધ થવામાં એ જડ કર્મ છે તે નિમિત્ત છે, એ નિમિત્ત છે. તો આ જે કર્મ છે એનું અસ્તિત્વ આપણે નિમિત્ત દ્વારા નક્કી કરીએ છીએ, આ યુક્તિપૂર્વક નક્કી કરવું. જળ કર્મ છે, બરાબર છે, એ જળ કર્મનું અસ્તિત્વ છે ને, તો એ જળ કર્મનું અસ્તિત્વ નક્કી કરવું છે. તો એ જળ કર્મ શું કરે છે? તો એ નિમિત્ત થાય છે. તો જળ કર્મ નિમિત્ત થાય છે એમ જ્યારે આપણે કહીએ, તો પછી એ વાતને આપણે સમજાવવી પણ પડે ને. તો કઈ રીતે નિમિત્ત થાય છે? તો એનું આ ઉદાહરણ આપ્યું કે જીવને ક્રોધ નથી કરવો, પણ એને ક્રોધ થઈ ગયો, એને ક્રોધ થયો, તો એ ક્રોધ થયો તો એ ક્રોધ થવામાં પેલું જળ કર્મ છે તે નિમિત્ત કારણ છે, એ નિમિત્ત કારણ છે એમ આપણે કહીએ છીએ. એટલે એ જળ કર્મ જે છે એના અસ્તિત્વને યુક્તિ દ્વારા નક્કી કરવું છે ત્યારે આપણે આમ કહીએ છીએ, પણ એ નિમિત્ત છે. પણ ખરેખર એ ક્રોધ થયો છે એ તો જીવની પર્યાયમાં થયો છે,
क्रोध थयो ए जीवनी पर्यायमां थयो अने पेला जड कर्मे एमां कांई कर्युं नथी। जड कर्म यानी पोतानी सत्तामां रह्युं, जड कर्म द्वारा कांई क्रोध थयो छे एम तो नथी। पण जड कर्मनुं अस्तित्व आपणे बतावुं छे तो आपणे एम कहीए छे के निमित्त कारण छे, तो अहीं निमित्त तरीके ने वात लीधी। तो शुं कहे छे के निमित्त तरीके कर्मनुं अस्तित्व नक्की करवुं होय, कर्म छे ते निमित्त थाय एम कहेवुं छे, एवुं अस्तित्व नक्की करवुं होय त्यारे एम युक्ति अपाय के जो भाई क्रोध नथी करवो एम निर्णय कर्यो छतां बीजी क्षणे क्रोध थई जाय छे तो सामे आत्मानुं प्रतिपक्षी एवुं जड कर्म निमित्त तरीके छे। आत्मानुं कहता आत्माना भाव, आत्मानो जे भाव छे केवो भाव छे, अक्रोध भाव छे, एनो अकसाय भाव छे। आत्मानो भाव एवो छे तो एनो प्रतिपक्ष जे कसाय भाव एवो आ क्रोध थयो तो एमां ए जड कर्म छे ते निमित्त छे। એટલે આત્માનું પ્રતિપક્ષી એવું જળ કર્મ નિમિત્ત તરીકે છે। આ તો નિમિત્તને સાબિત કરવા માટેની વાત છે, સમજવાનું છે નિમિત્તને કઈ રીતે તમે સાબિત કરો। પણ ખરેખર કઈ એ કર્મ જે છે તે જીવને ક્રોધ કરાવે છે એમ તો નથી, કેમ કે કર્મની સત્તા જુદી છે અને આત્માની સત્તા પણ જુદી છે। કર્મના ઉદય આવ્યા માટે ખરેખર ક્રોધ થયો છે એમ નથી, કેમ કે એની સત્તા જુદી છે, એ દ્રવ્ય જ જુદું છે અને જીવ દ્રવ્ય છે તે જુદું છે, એટલે એની સત્તા જુદી છે, એટલે બંનેની સત્તા તો જુદી છે। પણ આ અહીંયા યુક્તિ દ્વારા નિમિત્ત તરીકે કર્મનું અસ્તિત્વ છે એવું સમજાવવું છે, તો આ રીતે સમજાવવામાં આવ્યું છે અને એમાં પણ એને નિમિત્ત તરીકે જ લીધું છે અને બંનેની સત્તા જુદી છે। બીજું એક ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે પાણી ઊનું થયું, ગરમ થયું તો ત્યાં અગ્નિ હતી એમ જણાય છે, પણ પાણીની સત્તા જુદી છે અને અગ્નિની સત્તા જુદી છે। અગ્નિથી પાણી ગરમ થયું છે, આપણને સ્થૂળ દ્રષ્ટિએ એવું લાગે કે અગ્નિથી પાણી ગરમ થયું છે, અગ્નિથી પાણી ગરમ થયું નથી। અગ્નિની સત્તા જુદી અને પાણીની સત્તા જુદી, કોઈ કોઈની સત્તામાં પહોંચતું નથી। એ વખતે પાણીની એવી ગરમ થવા રૂપ જ યોગ્યતા હતી, એવી પર્યાય થવાની હતી માટે થઈ છે અને એ પર્યાય એની પોતાની સત્તામાં રહીને થઈ છે। પાણીમાં એવા ગુણ છે કે જેને કારણે એ શીતળ પણ હોય અને એ ગરમ પણ હોય, મૂળ સ્વભાવ એનો શીતળ છે, તો એ અગ્નિના નિમિત્તે એ ગરમ થયું છે એમ કહેવાય। અગ્નિના નિમિત્તે ગરમ થયું છે એમ કહેવાય, પણ અગ્નિએ એને ગરમ કર્યું છે એમ ન કહેવાય। ગરમ તો પોતે પોતાની સત્તામાં રહીને થયું છે, પાણીની પર્યાય ગરમ પાણી તરીકે થઈ તો એ પર્યાયને પાણીએ પોતે કરી છે, એને કોઈ બીજા અન્ય દ્રવ્યએ કરી નથી। બહુ સૂક્ષ્મ વાત આવે છે, પણ આ બધી વાત, આ બધા ન્યાય ગુરુદેવે 45 વર્ષમાં 1000 વખત સમજાવ્યા છે। દરેક શાસ્ત્ર ઉપર જ્યારે એની ગાથા ઉપર પ્રવચન આપતા હોય ત્યારે ગુરુદેવે આ બધી વાત અનેક વાર કરી છે। ગુરુદેવને તો આ બધું સહજ હતું। અહીંયા આ 50 ટીકાઈમાં આ જે સૂક્ષ્મ વાત આવી છે એ વાત તો ગુરુદેવે કોઈ પણ સ્વાધ્યાય કરાવ્યો હોય ત્યારે કોઈક ને કોઈક પ્રકારે કરી છે, અને એ દ્વારા ગુરુદેવે આપણને આ અવાંતર સત્તા શબ્દ વાપર્યા વગર પણ એ સમજાવી દીધું કે જગતમાં જે કાંઈ થઈ રહ્યું છે એ બધું બરાબર વ્યવસ્થિત થઈ રહ્યું છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, માટે તું ત્યાંથી રૂચિ છોડીને સ્વરૂપ તરફ વળી જા। આ વાત ગુરુદેવે તો સમજાવી છે। શું કે છે અહીંયા, પાણી ઊનું થયું તો ત્યાં અગ્નિ હતી એમ જણાય છે, પણ પાણીની સત્તા જુદી છે અને અગ્નિની સત્તા જુદી છે। પાણીની પર્યાય વડે પાણીના પરમાણુઓની પ્રસિદ્ધિ થાય છે અને અગ્નિ વડે અગ્નિના પરમાણુઓની પ્રસિદ્ધિ થાય છે, બંનેની સત્તા જુદી છે,
आमा वितरागी भेद ज्ञान आवी जाय छे। आवा भेद ज्ञान वगर वितरागता कदी थाय नहीं। गर्मी द्वारा अग्नि नो ख्याल आवे छे, गर्मी द्वारा पानी नो ख्याल नहीं आवतो। उष्णता द्वारा अग्नि नी प्रसिद्धि थाय छे, पानी नी प्रसिद्धि नहीं थती, भले ने पानी गरम होय तो पण, एम कहेवू छे। एटले बन्ने नी सत्ता जुदी छे। अने सत्ता नी वात लीधी, एमां सत्ता लक्षण छे, अने ए लक्षण छे ए द्रव्य नुं छे, एटले ए द्रव्य ने लक्षित करे छे। लक्षण छे ते जे ते द्रव्य नुं लक्षण छे ए द्रव्य ने लक्षित करे छे। गरम पानी छे एटले कई अग्नि लक्ष्य में आए एम नहीं। गरम पानी होय के ठंडु पानी होय, ए द्वारा पानी नुं लक्ष्य थाय छे। अने गरम गर्मी नी वात करिए, उष्णता नो विचार करिए, तो उष्णता द्वारा अग्नि नुं लक्ष्य थाय छे, एमां कई पानी नुं लक्ष्य नथी थतुं। बन्ने नी सत्ता जुदी छे। अने आम बधानी सत्ता जुदी छे, तो मारी सत्ता पण बधाथी जुदी छे। मारी सत्ता पण बधाथी जुदी छे, आवो भेद ज्ञान थाय छे। भेद ज्ञान वगर वितरागता थाय नहीं। भेद ज्ञान नी वात करतो हतो, पण खरेखर साचा अर्थमां जीव भेद ज्ञान ने समझ्यो ज नथी। क्यां कई रीते भेद ज्ञान थाय छे? वस्तु स्वरूप ने समझ्या विना भेद ज्ञान क्यांथी थाय? हुं आनाथी जुदो जुदो, शरीर थी जुदो, एक लाख वक्त बोले तो कहीं शरीर थी जुदो पड़ी जाय छे। ज्यारे आवा वस्तु स्वरूप ने समझे छे, बधी सत्ताओनो एने स्वीकार थई जाय छे, बधी पर्यायो जे छे ते तेना पोताना कारणे थाय छे। जगत में बधा पदार्थों परिणमन स्वयं थई रह्या छे, आ बधानो ए निर्णय करे छे, तो एने पोतानुं वस्तु स्वरूप ख्याल में आवे छे कि मारू स्वरूप आवुं छे, मारू परिणमन आवुं छे। अने एक बीजाना परिणमनो एक बीजा करावता नथी, कोई कोईना परिणमन करावतुं नथी, त्यारे एने भेद ज्ञान थाय छे। आम कई भेद ज्ञान करिए कि बस हुं आनाथी जुदो, एम कई भेद ज्ञान थाय छे? એને એવું ચિંતવન કરવું પડે છે કે ના, આનાથી હું જુદો જ હોઉં, એની જાતે જ એ વાતને તર્ક દ્વારા સમજવી પડે, અને પછી એ નક્કી કરે કે ના, ખરેખર હું એ બધાથી જુદો છું, અને એના પરિણામનો મારામાં કાંઈ કરતા નથી, મારા પરિણામનું એ કારણ થતા જ નથી। અહીંયા તો એટલે સુધી વાત કરી દીધી કે જે પરિણામ થાય છે, જે પર્યાય થાય છે, એનું અસ્તિત્વ તો છે, જેનું અસ્તિત્વ હોય એને પછી કારણ ક્યાં રહ્યું? ગુરુદેવે તો એ વાત કરી દીધી, જેનું અસ્તિત્વ છે એટલે કે જે પર્યાય છે, અને પર્યાયનું અસ્તિત્વ છે એ વાત તો આપણે સમજ્યા છીએ। સર્વજ્ઞ ભગવાનને બધી જ પર્યાયો એમના જ્ઞાનમાં એક સમયમાં જણાય છે, ભૂતકાળની પણ બધી જ પર્યાયો। તો એનો અર્થ જ છે કે પર્યાયનું અસ્તિત્વ છે, અને જેનું અસ્તિત્વ હોય એને કરે કોણ? અસ્તિત્વ છે એને કરે કોણ? કોઈ કરતું નથી। અને જ્યારે કોઈ કરતું જ નથી, કોઈ કરતું જ નથી, તો પછી મારે કાંઈ કરવા પણ રહેતું જ નથી, હું પણ કોઈમાં કાંઈ કરતો નથી, ને કોઈ મારામાં કાંઈ કરતું નથી, એમ એને ભેદ જ્ઞાન થાય છે, અને એમ વિતરાગતા થાય છે। કેટલી સરસ વાત છે! ગુરુદેવ કહે છે, દ્રવ્યના જેટલા ગુણ પર્યાયો છે તે બધાએ વડે તે દ્રવ્યની સત્તા જણાય છે, બીજાની સત્તા નથી જણાતી। આથી ગુણ પર્યાય રૂપ સત્તા લક્ષણ છે, અને દ્રવ્ય લક્ષ્ય છે। ગુણો પણ અને પર્યાયો પણ એ બધા સત્તા લક્ષણ છે, બંનેની સત્તા છે ને, ગુણોની સત્તા છે, પર્યાયોની સત્તા છે, બધાની અવાંતર સત્તા, જુદી જુદી સત્તા છે, અને એ બધા જ લક્ષણ છે। કોનું લક્ષણ છે? દ્રવ્યનું લક્ષણ છે। એ દ્વારા શું લક્ષિત થાય છે? દ્રવ્ય લક્ષિત થાય છે। ગુણો દ્વારા પણ દ્રવ્ય લક્ષિત થાય છે, અને પર્યાય દ્વારા પણ દ્રવ્ય લક્ષિત થાય છે। એટલે કહે છે કે આથી ગુણ પર્યાય રૂપ સત્તા લક્ષણ છે, અને દ્રવ્ય લક્ષ્ય છે। પણ સત્તા અને દ્રવ્ય જુદા નથી, તેથી પહેલા અસ્તિત્વ, નાસ્તિત્વ, ઉત્પાદ, વ્યય, ધ્રુવ વગેરે જે લક્ષણોથી સત્તાને ઓળખાવી હતી, તે લક્ષણો પણ દ્રવ્યથી જુદા નથી। સત્તાના લક્ષણો પહેલા કયા ને? આઠમી ગાથાની અંદર બધા સત્તાની વાત લેવામાં આવી, એમાં પ્રતિપક્ષ દ્વારા
अवांतर सत्ता ने समझावामां आवी छे। महासत्ता अने अवांतर सत्ता प्रतिपक्ष द्वारा जे कहेवामां आव्युं ते बधा द्वारा सत्ता ना लक्षणो त्यां कहेवामां आव्या छे। अने ए लक्षणो सत्ता थी जुदा नथी अने सत्ता द्रव्य थी जुदी नथी। एटले अहींया एम कही शकाय के ए लक्षणो थी द्रव्य पण जुदुं नथी। ए लक्षणो थी सत्ता ने ओळखावी हती तो ते लक्षणो पण द्रव्य थी जुदा नथी। द्रव्य कहता तेमां ए बधुं समाई जाय छे। द्रव्यनी सत्ता स्वथी अस्थिरूप अने परथी नास्तिरूप छे। द्रव्यनी सत्ता पोताथी होवा पड़े छे अने परथी न होवा पड़े छे। सामान्यपणे बधुं सत होवा छतां दरेकनी विशेष सत्ता भिन्न भिन्न छे। घणा जीवो एकज जातना विचार करे तो तेनुं बळ भेगुं थईने बीजा उपर ते विचारना आंदोलननी असर थाय एम माननारने स्वतंत्र भिन्न भिन्न सत्तानुं भान नथी। शुं कही दीधुं? कोई उपर कोईना विचारोनी भावोनी असर थती नथी एम कही दीधुं। કોઈને કારણે કોઈને વિકાર થાય કે ભાવ થાય એવું થતું નથી। કોઈ વાતાવરણની અસર જીવને થતી નથી। અમુક વાતાવરણમાં જઈએ તો બહુ સારું અને ત્યાં ગરમ થાય એમ નથી, એનો અર્થ એ થયો ત્યાંના આંદોલનો આમ અસર કરે એમ નથી। જીવ એની પોતાની સત્તામાં રહી અને જ્ઞાન કરે છે અને જ્ઞાન કરે છે तो ये पोतानी सत्ता में रही ज्ञान करे छे। तेना आंदोलन असर नीचे जो ज्ञान करतो तो एने ज्ञान थात ज नहीं। एटले कोई आंदोलनों काई काम करता नहीं। अमुक क्षेत्र में जाइए एटले पछी त्यां अमुक जातना आंदोलन होय, त्यां केटलाय लोको आम करता होय एटले त्यांनुं वातावरण आवुं बनी गयुं होय माटे आपणने पण एनी असर थाय। आ बधुं बकवास छे, एवुं होतुं ज नथी। ए बधा खाली खोटा उपचार करवामां आवे छे। જીવને પ્રમાદ કરવો છે ને એને આ બધું હોય છે। જેને પ્રમાદ નથી કરવો અને પુરુષાર્થ કરવો છે એની દ્રષ્ટિ તો આત્મા તરફ હોય છે। વાતાવરણ વાતાવરણમાં રહ્યું, પોતે પોતાનામાં રહ્યો। વાતાવરણ મને શું કરે એ એની સત્તામાં, હું મારી સત્તામાં। જો વાતાવરણ અસર કરતું હોય તો નરકમાં કોઈને સમ્યક દર્શન થાય જ નહીં। થાય છે ને નરકની અંદર સમ્યક દર્શન, નારકીને પણ સમ્યક દર્શન થાય છે ત્યાં? કેવી રીતે થતું હશે એવા વાતાવરણની અંદર? એટલે એ બધી વાતને ભૂલી જવી, એટલા માટે ભૂલી જવી કે સાચો સાધક એવી બધી વાતને પકડીને પોતે પ્રમાદી થઈ જાય છે। એવી નાની નાની વાત નિમિત્તની વાતોને લઈ અને એ પોતે પ્રમાદમાં પરિણમી જાય છે, પ્રમાદવશ થઈ જાય છે। એટલે એવી વાતને છોડી દેવી, સાચા સાધકે આવી બધી વાતને બહુ બહેલાવા જેવી નથી। ઘણા જીવો એક જ જાતના વિચાર કરે, એક જ જાતની સ્તુતિ બોલે, આમ કરે તેમ કરે તો આખું વાતાવરણ બધું બદલાઈ જાય અને બધું ભેગું થઈ અને બીજા ઉપર એ વિચારના આંદોલનની અસર થાય એમ માનનારને સ્વતંત્ર ભિન્ન ભિન્ન સત્તાનું ભાન નથી। ખરેખર તો એ બધું ભેગું નથી થતું, એ ભેગું થતું નથી। ગુરુદેવે કેટલી બધી અજ્ઞાનતાને અહીંયા દર્શાવી છે કે જો કેવું અજ્ઞાન પ્રવર્તી રહ્યું છે, ધર્મના નામે પોતાની સાધનાના નામે આ જીવો કેવા અજ્ઞાનવશ થાય છે। આ બધું મિથ્યાત્વ છે, મિથ્યાત્વને જીવ મિથ્યા ભ્રાંતિને ગુરુદેવ અહીંયા આપણને સમજાવી છે કે આ બધી મિથ્યા માન્યતાઓ છે। આવી માન્યતાઓને તું છોડ અને તું તારો આખો પુરુષાર્થ છે તે સ્વલક્ષી છે, સ્વના આશ્રય થતો પુરુષાર્થ છે એના તરફ તું લક્ષ પર, બીજી બધી વાતને તું ભૂલી જા। આ તો અહીંયા સાધકોને વાત કરી છે, સાચા સાધકો છે એને જાગૃત કર્યા છે ગુરુદેવે। શું કહે છે કે બધા દ્રવ્યો સત હોવા છતાં કોઈ પરમ આનંદમય છે, કોઈ દુઃખી છે, કોઈ જળ છે, એમ દરેકની સત્તા ભિન્ન ભિન્ન છે। એક અલ્પજ્ઞ, બીજો સર્વજ્ઞ, તે બધા મહાસત્તામાં સમાઈ જાય છે, પણ છતાંય બધાની પોતાની અવાંતર સત્તા, જુદી જુદી સત્તા છે।
कोई अल्पज्ञ मटीने सर्वज्ञ थई जाए त्या बधाय जीवो सर्वज्ञ थई जता नथी। पोतपोतानी सत्ता में ज रहे छे, केम के अवांतर सत्ता भिन्न भिन्न छे अने महासत्ता पणे तो एम ज छे, बधा पोतपोतानी सत्ता में छे। अवांतर सत्ता पणे बधा पोतपोतानी सत्ता में भिन्न भिन्न गणे छे। महासत्ता अने अवांतर सत्ता नी घणी वात आपणे आठमी गाथा में करी। सत्ता नु आवु स्वरूप जाणे तेने सम्यक ज्ञान थईने केवल ज्ञान थया विना रहेतु नथी। ते पछी बीजा दिवस नु प्रवचन छे 20 સંવત 2478 महासुद आठम रविवार। ए दिवस ना प्रवचन मा गुरुदेव कहे छे के द्रव्य नु लक्षण सत्ता छे, सत कहता तेमा बधुय समाई जाय छे। सत कहता तेमा बधुय समाई जाय छे, હોવા પણ અસ્તિત્વ છે એમ જયારે કહ્યું તો એમાં બધું સમાઈ જાય છે, કાંઈ બાકી રહેતું નથી। દ્રવ્ય છે, ઉત્પાદ છે, વ્યય છે, ધ્રુવ છે, ગુણ છે, પર્યાય છે, બધું સત છે, હોવા પણ છે અને એવી અવાંતર સત્તા છે। અને એવો વિચાર કરતા તેમાં એકલી વિતરાગતા આવે છે, ત્યારે બધું છે, છે તો છે, છે આ બધું છે, પર્યાય પણ છે, સમય સમયે જે પર્યાય બદલાય છે તો એ ખરેખર તો એ બદલાતી પર્યાય પણ છે। એ બદલાય ક્યાંથી? ખરેખર તો એનું અસ્તિત્વ છે, એટલે બધાનું છે પણ જયારે નક્કી થયું તો ખરેખર ખરેખર કઈ બદલાવ જ નથી। પરમાર્થે જોવા જઈએ તો આપણને જે પર્યાયનો બદલાવ દેખાય છે ને એ પણ બદલાવ નથી, એ છે, ફક્ત પ્રગટતા થઈ, ફક્ત પ્રગટતા થઈ, એ પર્યાય હતી, અસ્તિત્વ તરીકે એ પર્યાય હતી, જે ભવિષ્યની પર્યાય અત્યારે વર્તમાનમાં પ્રગટ નથી પણ એ છે, એનું અસ્તિત્વ છે। એટલે દરેક પર્યાયનું અસ્તિત્વ છે એમ કહીએ તો પછી પલટવું ક્યાં રહ્યું? એક સમયમાં નથી, ક્રમે છે, એ બધું ક્રમે એક પછી એક છે। તો દરેક પદાર્થની બધી જ પર્યાયને વિશે જયારે એમ વિચાર કરીએ એવો જ બધો પ્રવાહ છે અને પ્રગટતા એક પર્યાયની છે જેને આપણે વર્તમાન કહીએ છીએ। તો બધું છે, હવે બધું છે તો પછી એને શું રહ્યું, શું કરવાનું રહ્યું, કોણ શું કરે? એટલે ગુરુદેવ કહે છે કે તેમાં એકલી વિતરાગતા આવે છે, બધું સત છે એમ જાણનાર જીવના જ્ઞાનમાં આ આમ કેમ એવો પ્રશ્ન થતો જ નથી, એવો પ્રશ્ન ઉઠે જ નહીં। છે તો છે એમાં પછી કેમ છે એવો પ્રશ્ન થાય જ નહીં। જે સત છે, હોવા પણ છે, અનાદિનું છે, એમાં પછી આમ કેમ એવો પ્રશ્ન ઉઠતો નથી। જ્ઞાતામાં આ આમ કેમ એવો વિકલ્પ નથી, જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાતા દ્રષ્ટા છે એને એવા વિકલ્પ હોતા નથી, આમ કેમ એવા વિકલ્પ હોતા નથી। એ જગતના સ્વરૂપને અને પોતાના સ્વરૂપને યથાર્થ જાણે છે, અનુભવ સહિત જાણે છે। આગળ કહે છે, એક જીવ સર્વજ્ઞ સ્વભાવની પ્રતીત કરે છે, બીજો જીવ સર્વજ્ઞને કબૂલતો નથી, ત્યાં તે બંનેની તેવી પર્યાય છે, એવી પર્યાય સત છે। જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે તો એને સહાનુભૂતિ થઈ છે, એટલે પોતાના સર્વજ્ઞ સ્વભાવને એ જાણે છે, એની પ્રતીત કરે છે। એક જીવ સર્વજ્ઞ સ્વભાવની પ્રતીત કરે છે કે આવું સર્વજ્ઞ પણ હોય, પોતાને સ્વાનુભૂતિ થઈ છે, અનંત ગુણોનું પરિણમન એને અનુભવમાં આવ્યું છે, સર્વગુણાંશ તે સંકિત, કૃપાળુદેવે જે વાત કરી છે એવું સંકિત એને થયું છે, તો પોતે સર્વજ્ઞ સ્વભાવી છે અને પોતે સર્વજ્ઞ સ્વભાવી છે તો એને સર્વજ્ઞ પરમાત્માની કબૂલાત છે કે ના, આવું સર્વજ્ઞ પણ જગતમાં છે અને કેવળી ભગવાન સર્વજ્ઞ છે। પણ બીજો જીવ, બીજો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ એ સર્વજ્ઞને કબૂલતો નથી કે આવું સર્વજ્ઞ પણ હોય, આવા કોઈ અરિહંત પરમેશ્વર, કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાન સર્વજ્ઞ હોય એ વાતને એ કબૂલતો નથી। તો બંનેની એ સમયની જે પર્યાયો છે તે પર્યાયો પણ સત છે એમ કહેવું છે, એ પર્યાયોનું હોવા પણ છે એટલે એમાં કોઈ પર્યાયને કોઈ ફેરવે એમ પણ નથી। અજ્ઞાનીની એ પર્યાયને તમે ફેરવી નાખો એમ બને નહીં, એ સમયની એની એ પર્યાય એમ છે તો એમ જ રહેશે, કોણ ફેરવે? કોઈ ફેરવતું જ નથી।
सत छे होवा पण छे एनु अस्तित्व छे ये अज्ञान रूप पर्याय मिथ्यात्व रूप पर्याय एनी एम छे तो छे अहींया तो गुरुदेव नु एम केवू छे त्या ते बन्ने नी तेवी पर्याय सत छे एटले सत ने फेरववाना विकल्प नो ज्ञान मां अवकाश नथी ज्ञान एने जाने एने फेरवे नहीं कोण तो पछी फेरवतु हशे पेलानी पर्याय ने कोण फेरवे कोई फेरवतु नथी एनी बीजी पर्याय जे थवानी छे ते पण सत छे अने त्रीजी थवानी छे ते पण सत छे अने आपणने खबर नथी के एना पछीनी केटलामी पर्याय छे ते एने ज्ञाननी पर्याय छे सम्यक ज्ञाननी पर्याय छे आपणे जाणता नथी पण एनी कोई केवी पर्याय तो हशे ज ने क्रमबद्ध पर्याय में आपणे वात करी हती कि क्रमबद्ध पर्याय नो निर्णय थता जीवने एक बात निश्चित थई जाय छे के मारी सिद्धत्वनी पर्याय पण निश्चित छे ये बात आपणे ज्यारे करी हती हवे ए बात नो ख्याल आवे छे ने के एम ज छे शुं कहे छे गुरुदेव आखी आ वात ने समझी लईए सरस रीते एक जीव सर्वज्ञ स्वभावनी प्रतीत करे छे बीजो जीव सर्वज्ञ ने कबूलतो नथी त्या ते बन्नेनी तेवी पर्याय सत छे होवा पणे छे एटले सतने फेरवाना विकल्पनो ज्ञानमां अवकाश नथी एक जीवने स्वभावनी श्रद्धाथी प्रथम सम्यक्त्व प्रगट्यु एक जीवने पहला सम्यक्त्व प्रगट्यु अने बीजो जीव ते वक्ते सर्वज्ञने मानतो पण नथी आ बे जीवनी वात लीधी छे ने पेलो जीव छे ते सम्यक दृष्टि छे अने सम्यक्त्व प्रगट्यु छे एने सर्वज्ञ स्वभावनी प्रतीक छे अने एज वक्ते बीजो जीव छे एने सर्वज्ञनी कबूलात नथी एटले ए सर्वज्ञने ए वक्ते मानतो नथी ए वक्ते एनी पर्याय एवी छे अने पेलानी पर्याय सम्यक दृष्टिनी पर्याय एवी छे के ए सर्वज्ञने कबूले छे ए सम्यक दृष्टि छे तो बन्नेनी पर्याय छे ते होवा पणे छे ते सत छे एवुं अस्तित्व बन्ने पर्यायोनुं छे एटले के पेलानी पर्याय नु पण अस्तित्व छे आ बीजो जे अज्ञानी छे एनी ए पर्याय नु पण अस्तित्व छे हवे के छे के आम छे बराबर अने पछी सम्यक दर्शन प्रगट करी अने पहला जीवनी करता वेलो पेलो बीजो जीव सर्वज्ञ थई जाय जे पहला सर्वज्ञ ने मानतो न हतो एनी ए वक्ते एवी पर्याय हती अने पछी एनी पर्याय बदले केम के એની પણ પર્યાય તો બદલાય છે ને તો પછી એની પર્યાય પલટે અને એ સમ્યક દ્રષ્ટિ થાય અને પછી પેલો જે પહેલો જીવ હતો જે સમ્યક દ્રષ્ટિ પહેલા થયો હતો એની પહેલા આ બીજો જીવ કેવળ જ્ઞાની થઈ જાય થઈ શકે બને તો એ કેવળ જ્ઞાનની એની પર્યાય પણ નિશ્ચિત છે એ પર્યાયનું પણ અસ્તિત્વ છે અને આવું થાય પહેલા કરતા આ બીજો જે છે પહેલો કેવળ જ્ઞાની થઈ જાય તો ત્યાં જ્ઞાનીને એમાં આશ્ચર્ય થતું નથી કે આમ કેમ જ્ઞાની સમજે છે કે એ પર્યાય એની નિશ્ચિત હતી જે થવાની હતી તે જ થઈ છે કેમ કે એ પર્યાયનું અસ્તિત્વ છે એનું હોવા પણ છે મા સત્તામાં તે બધું સત છે અને તેના પેટા ભેદ પણ સત છે ચૈતન્યનો સ્વભાવ તો જ્ઞાન છે અને હું એવો જ્ઞાન સ્વભાવી છું તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ વધુ વિસ્તાર આવતી વખતે લઈશું હવે સુખધામ બોલીએ Thank you.